સ્વાગત છે મિત્રો આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ અમીષા ફોર યુમાં. મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રેશન કાર્ડ અંગે. મિત્રો રેશન કાર્ડમાં અવારનવાર આપણે નાના મોટા સુધારો કરવાની જરૂર પડતી હોય છે, જેમ કે નામ રદ કરાવવું, નવું નામ ઉમેરવું અથવા નવું રેશન કાર્ડ બનાવડાવવું. મિત્રો આ બધી પરિસ્થિતિ માટે આપણે અગાઉ આપણે મામલતદાર કચેરી અથવા તાલુકાએ જવું પડતું હતું, પરંતુ સરકારશ્રી દ્વારા હમણાં તાજેતરમાં જે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે તેમાં એવો ઉલ્લેખ છે કે આ બધી સેવાઓ હવે આપણે ઘર બેઠા, એટલે કે આપણે આપણા ગામડેથી આ બધી સેવાઓ મેળવી શકશું. એના માટે આપણે હવે તાલુકા કે મામલતદાર ઓફિસે ધક્કા ખાવાની જરૂર રહેતી નથી. તો મિત્રો આજના વિડીયોમાં આપણે એ જ જોવાના છીએ કે આ સેવાનો લાભ આપણે કેવી રીતે લઈ શકીએ, ઘર બેઠા રેશન કાર્ડની અંદર સુધારાઓ કેવી રીતે કરાવી શકીએ, આના માટે શું ફી નિયત કરવામાં આવી છે. મિત્રો રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2007-08થી ઈ ગ્રામ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. તે અંતર્ગત અત્યારે લગભગ રાજ્યના દરેક ગામડાની અંદર એટલે કે ગ્રામ પંચાયતોમાં કમ્પ્યુટર અને ઇન્ટરનેટની સુવિધાઓ ઉપલબ્ધ છે જ, અને એને ઈ ગ્રામ પંચાયત કહેવામાં આવે છે. મિત્રો ઈ ગ્રામ પંચાયતમાં ગ્રામ્ય કમ્પ્યુટર સાહસિક એટલે કે VCEની નિમણૂક થયેલી હોય છે. તે અત્યારે જન્મ મરણનું પ્રમાણપત્ર, ચારિત્ર પ્રમાણપત્ર, આવકના દાખલા તેમજ 7-12 અને 8-8ના ઉતારા, આ બધી વસ્તુઓ આપને VCE આપને બધું કરી આપે છે ગ્રામ્ય કક્ષાએ. અત્યારે આ બધી સેવાઓ સાથે એક નવી સેવા પણ ગ્રામ્ય કક્ષાએથી આપને મળવાની છે, એ છે રેશન કાર્ડ અંગેની. એટલે કે રેશન કાર્ડમાંથી કોઈનું નામ કમી કરાવવું હોય, તમારે રેશન કાર્ડમાં કોઈનું નામ ઉમેરવું હોય અથવા રેશન કાર્ડમાં કોઈ પણ પ્રકારના સુધારાઓ કરવા હોય, તો આ બધી વસ્તુઓ હવે ગ્રામ્ય કક્ષાએ થશે. મિત્રો આ સેવાનો લાભ લેવા માટે પ્રથમ તો અરજદારે ઈ ગ્રામ સેન્ટર પર જવાનું રહેશે. મિત્રો ઈ ગ્રામ સેન્ટર એ ગ્રામ પંચાયત સાથે જોડાયેલું છે. ત્યાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિકની મદદથી તમારે એક નિયત નમૂનાનું ફોર્મ ભરવાનું રહેશે. આ ફોર્મમાં જરૂરી સહી કરી, પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત નકલ, એક ડિક્લેરેશન ફોર્મ અને તેની સાથે તમારે જરૂરી ફી પણ જમા કરાવવાની રહેશે. મિત્રો આ સેવા માટેની ફી છે 20 રૂપિયા. ફક્ત 20 રૂપિયાની અંદર તમે આ સેવાનો લાભ લઈ શકો છો. મિત્રો ત્યારબાદ ગ્રામ કમ્પ્યુટર સાહસિક અરજદારના ફોર્મની ચકાસણી કરશે અને જરૂરી પ્રમાણપત્રોની સ્કેન કરી અરજદારની માહિતી ડિજિટલ ગુજરાત પોર્ટલમાં દાખલ કરશે. ત્યારબાદ તમારી જે માહિતી એટલે કે અરજદારની જે માહિતી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર દાખલ કરવામાં આવી તે માહિતીને તે પોર્ટલ ઉપર સ્વમેળે ચકાસણી થશે અને ત્યારબાદ એક મેસેજ અરજદારના મોબાઈલ નંબર ઉપર આવશે. અરજદારના જે ફોર્મ ભરેલું છે તેની અંદર અરજદારનો મોબાઈલ નંબર પણ હશે, એટલે કે એ નંબર ઉપર એક મેસેજ આવશે. તે મેસેજની અંદર એક યુનિક નંબર હશે જે તમારી અરજીનો નંબર હશે અને તેની સાથે એક સંભવિત તારીખ હશે કે આ તારીખ સુધીમાં તમારા જે રેશન કાર્ડની અંદર સુધારાઓ કરવાના છે તે આટલા દિવસની અંદર થઈ જશે, એની એ તારીખ પણ હોય છે. ત્યારબાદ સિસ્ટમ દ્વારા ઇલેક્ટ્રોનિકલી અરજી તલાટીકમ મંત્રી પાસે મંજૂરી માટે જાય છે. મિત્રો પછી તે અરજી તલાટી પાસે જાય છે. તલાટી તે અરજીનું તમારા દસ્તાવેજોનું ચકાસણી કરશે અને જો બધું બરાબર એને માલુમ પડશે તો તમારી અરજીને તે નાયબ મામલતદારને મોકલી આપશે. મિત્રો ત્યારબાદ નાયબ મામલતદાર પણ તમારી અરજી અથવા તમારા પુરાવાઓની ચકાસણી કરશે અને જો તેને પણ તેમાં કોઈ પ્રકારની ભૂલ કે ક્ષતિ જણાતી નથી તો તે તમારી અરજીને મામલતદારને પહોંચાડી આપશે. મિત્રો આ બધી વસ્તુ ઇલેક્ટ્રોનિકલી એટલે કમ્પ્યુટર મારફતે થાય છે. ત્યારબાદ મામલતદાર પણ તમારી અરજી અને તમારા પ્રમાણપત્રોનું ચેકિંગ કરશે, તેને તપાસશે. જો તેમાં એને કોઈ ક્ષતિ જણાતી નથી તો તે તમને એક પ્રમાણપત્ર ઇસ્યુ કરશે. પણ મિત્રો આ ચેનલ દરમિયાન ક્યાંક પણ તલાટી મંત્રીને અથવા નાયબ મામલતદારને અથવા મામલતદારને એવું જણાય છે કે તમારી અરજીમાં કંઈક ખૂટે છે અથવા તમારા પ્રમાણપત્રોમાં કંઈક ભૂલ છે, તો મિત્રો તમારી અરજી ત્યાંથી જ અસ્વીકાર થઈ જશે અને એની સાથે જ તમારા મોબાઈલ ઉપર એક મેસેજ પણ આવી જશે કે તમારી અરજીનો અસ્વીકાર થાય છે અને તેનું કારણ પણ, જેથી કરીને તમે ભવિષ્યમાં જ્યારે બીજી વાર અરજી કરવા જાઓ ત્યારે તમે એ વાતનું ખાસ ધ્યાન રાખો અને તે પ્રકારની ભૂલ બીજી વાર ના કરો.
અને મિત્રો, જો તમારી અરજીમાં કોઈ ભૂલ નથી અને યોગ્ય માલુમ પડશે તો મામલતદાર શ્રી પોતાની ડિજિટલ સહી કરી તમને એક પ્રમાણપત્ર ઇસ્યુ કરશે, અને એ સાથે તમારા મોબાઈલ પર પણ SMS આવી જશે કે આ તારીખે તમારે તમારા ગામના ઈ ગ્રામ સેન્ટર પર જઈ અને તમારી જે પણ ફેરફાર કરવાના છે રેશન કાર્ડ, એ અંગેનું પ્રમાણપત્ર મેળવી લેવાનું છે. તો મિત્રો, આવી સરળ રીતે તમે ઘર બેઠા તમારા રેશન કાર્ડની અંદર કોઈ પણ પ્રકારના સુધારાઓ કરી શકો છો, તે પણ માત્ર નજીવી 20 રૂપિયા જેટલી ફીમાં. મિત્રો, આ એક બહુ જ અગત્યની માહિતી છે. તો તમે તમારા આસપાસના લોકોને, તમારા સગા સંબંધીઓને અને તમારા મિત્રોને પણ આ વિડીયોને શેર કરજો, જેથી કરીને તેઓ પણ જાણે કે હવે આ બધી સેવાઓ ઘર બેઠા ઉપલબ્ધ છે. કારણ કે રેશન કાર્ડની જરૂર તો લગભગ બધા લોકોને પડતી જ હોય છે, અને એમાં સુધારા અથવા નામ ઉમેરવા કે નામ કમી કરવાની જરૂર પણ આપણે વખતો વખત રહેતી હોય છે. તો મિત્રો, જે સરકારશ્રી દ્વારા જે ઠરાવ કરવામાં આવ્યો છે તેની નકલ પણ જો આપ મિત્રોને જોતી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં તમે કમેન્ટ કરજો, તમને તેની PDF ફાઇલ પણ મળી જશે, જે તમને ઉપયોગી નીવડશે. તો મિત્રો, જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રોને, તમારા સગા વહાલાને જરૂરથી શેર કરજો, લાઇક કરજો, અને અમારી ચેનલ અમીશા ફોર યુને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું 2 આઇકન પ્રેસ કરજો, જેથી કરીને ભવિષ્યમાં આવનાર આવા જ માહિતીસભર અને રસપ્રદ વિડીયોના નોટિફિકેશન તમને વખતો વખત મળતા રહે. આભાર, ધન્યવાદ મિત્રો.